નાતાલ પર્વની ભાવભેર ઉજવણી થનાર હોય તાલુકાના શેખપુર ગામ ખાતે એક પરિણીત યુવાને તેના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે આગામી દિવસોમાં ગામના અન્ય લોકો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી ધર્મમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે ગુરુવારના રોજ એક પરિણીત યુવાન સૈલોદ જગદીશભાઈ રામાભાઈએ પોતાના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ અપનાવતા સ્થાનિક ગામમાં ચકચાર મચી જવા પામી હતી જગદીશભાઈ અને નાયક બુધાભાઈએ ઉપસ્થિત સગા સંબંધીઓને ખ્રિસ્તી ધર્મની માહિતી આપવા સાથે નાતલ પર્વની ઉજવણી કરી હતી આવનારા દિવસોમાં આ ગામમાંથી અન્ય ગ્રામજનો પણ ધર્મ પરિવર્તન કરી શકે એવી શક્યતાઓ હાલ રહેલી છે ધર્મ પરિવર્તન કરેલ જગદીશભાઈએ જણાવ્યું કે મને શરીરમાં ગાંઠો હતી તેમજ બીમાર રહેતો હતો તો એ બધી તકલીફો દૂર થવા સાથે મારો પરિવાર પણ હાલ ખુશ જોવા મળતા મેં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તાલુકાના અનેક ગામોમાં ધીમી ગતિ આ ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કે આ ગામોમાં કેટલું ધર્મ પરિવર્તન થશે આ બાબતમાં સમગ્ર ગામમાં પણ હાલ ચર્ચાએ જોર પકડ્યું છે નાનપણથી પણ ત્રણ માર પપ્પા મરી ગયા મને કોઈએ સહારો નહીં લ્યો પછી અમારા ઘરમાં બહુ બીમારી આવી એટલે મારા ઘરમાં ત્રણ ભેંસો મરી ગઈ પછી ધીરે ધીરે પછી મારા લગ્ન થઈ ગયા પછી મને બીમારી લાગી બહુ બીમારી લાગી હું બે હજાર નવથી બે હજાર ઓગણીસ સુધી આપણે કારંટા ગયો વીરપુર ગયો ઘણી દરગાહ ગયો ઘણા માતાજી ગયો ઘણા શિવયજ્ઞ કરાયા પણ મને કોઈ શરીરમાં શાંતિ ના મળી છેલ્લે પછી મરવાની હાલત ઉપર છેલ્લે મને એક જણે કીધું કે ભાઈ કે જીવનનો દાતા છે તે કોણ છે કે કે પ્રભુ તો કઈ રીતના મટી જાય તો ભાઈમાં પ્રાર્થના કરવાની પ્રભુની અને આપણે પાપ નહીં કરવાના અને ખોટા ગુના નહીં કરવાના શક્ય માર્ગી આપણે ચાલવાનું એટલે આપણી હરેક બીમારી મટી જાય એટલે પછી મેં આ પ્રભુને ગ્રહણ કર્યા તો મારી પેટની ગાંઠો હતી ગાંઠો મટી ગઈ અને મારો બૈરા છોકરા બહુ બીમાર રહેતા હતા અને એકલો હું ઘરમાં એકલો કમાવાળો હતો અને કોઈ પૂરું કરવાવાળું નહોતું મારા ઘરની અંદર અને હું છેલ્લી હાલતમાં પ્રભુ જોડે ગયો ઈસુ શું પ્રભુએ મને નવું જીવન આપ્યું અને એટલા માટે આ બધા ભાઈઓની બહેનોની સમજણ આપું છું કે ઈશ્વર જીતતા ઈશ્વર છે ને આપણા મુક્તિદાતા જીવનદાતા છે અને સામર્થ્ય છે અને સત્ય છે અને અવશ્ય એ આપણને તારણ આપનાર છે અને સત્યને પવિત્ર છે એના સિવાય કોઈ બીજો ઈશ્વર નથી એક જ ઈશ્વર છે આકાશની ધરતી બનાવનારો અને પવિત્ર બાઇબલ સત્ય છે એમ આપણે અમુક કહીએ આ ભગવાન આ ભગવાન કોઈ ભગવાન બચાવતા નથી પણ સમયે સદાય સનાતન ઈશ્વર જ બચાવે છે કોઈ ધર્મ નથી માણસત કેટલા લોકો દુઃખી પડ્યા છે કેટલાને અનાજ નથી મળતું કંઈ નથી મળતું પણ ઈશ્વર એમની સદાય પૂરું પાડે છે અને સત્યન પવિત્ર રહી છે એમ અને સર્વે આકાશની ધરતી બનાવનાર વાળો ઈશ્વર છે એના સિવાય કોઈ બીજો ઈશ્વર નથી અને મારા પ્રભુ ઈશુ જીવતા દેવ છે અને મહાન છે એની સત્ય છે એ જીવનદાતા અને મુક્તિદાતા છે અને પરાક્રમ ઈશ્વર છે અને એમને મહાન કામો કર્યા છે ઘણા લોકોને હર બીમારીથી એ રોગ મટાડે છે અને પવિત્ર વચનમાં બાઇબલમાં બી લખેલું છે કે મારા સિવાય તમને કોઈ આધાર આપેલ નહીં અને હું છેલ્લી હાલતમાં પ્રભુ ઈશુ ખ્રિસ્સાના ચરણમ ગયો મને અત્યારે જીવન મળ્યું છે મારા બહેરા છોકરાને હંગાત છું મારી માની હંગાત છું અને અત્યારે મારા ઘરમાં હું સુખ શાંતિથી રોજ છું માટે મે ધર્મ પરિવર્તન કર્યું છે મારું નામ સેલો જગદીશ રામા મારું નામ છે પ્રિતેશ જીટીવી ન્યૂઝ પંચમહાલ